નમસ્કાર, હું ભરત સાધુ, આપ નિહાળી રહ્યા છો રામદળ. રામદળ એક ચળવળ ચલાવી રહ્યું છે જે આ જગતને સનાતની પરંપરાઓની સાથે જોડી રહ્યું છે. વર્તમાનમાં ખાસ કરીને ગુજરાતમાં જે પાખંડી પંથો સનાતન ધર્મને નુકસાન પહોંચાડી રહ્યા છે અને આ પંથોના જે સ્વામીઓ છે જે પોતાની કથાઓમાં આ લોકો વ્યાસપીઠને લાયક નથી, કારણ કે એમની ભાષામાં જ અભદ્રતાઓ હોય છે અને અભદ્રતાના હિસાબે ઘણી વખત આ લોકોને માફીઓ પણ માગવી પડી છે. હા, વડતાલના સ્વામી બ્રહ્મ સ્વરૂપ દાસજીએ અનેક વખત માફીઓ માગી છે, અનેક વખત બફાટો કર્યા છે. ફરી વખત એક એમનો વિડીયો અને એમાં એ જે કમ્પેરિઝન કરી રહ્યા છે, લોકોને ગેરમાર્ગે દોરવા માટે થઈને પોતાની રીતે જે ભગવાનના ચરિત્રો છે એનું અર્થઘટન કરી ખોટું સમજાવી રહ્યા છે. એ એવું કહી રહ્યા છે કે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા ભગવાન ભોળાનાથ મહાદેવ આવે છે, નગર મેં જોગી આયાના એ ભજનની કડી સાથે લોકોને સમજાવી રહ્યા છે, તો એને એ ખબર નથી કે એ ઘટનાઓના પ્રમાણ આજે પણ ત્યાં જોવા મળે છે. એ પ્રમાણો સાથેની વાત છે. તમારી પાસે સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે એવું કોઈ પ્રમાણ નથી. વગર પ્રમાણે તમે પ્રમાણિત કરી રહ્યા છો અને આપણા જે ભગવાનના ચરિત્રો છે, જે ગ્રંથો છે, એના ખોટા અર્થઘટન કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છો. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા કોઈ દેવદેવી આવે ભગવાન માની તો આ લોકોને ટીકા લાગે, પણ એની સામે જવાબ આપ્યા કે કૃષ્ણ ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે મહાદેવ સંતનું રૂપ લઈને આવ્યા હતા ને, નગર અમે જોગી આવ્યા પ્રખ્યાત છે, ત્યાં બધા તાળીઓ પડે. કૃષ્ણ ભગવાનના દર્શન કરવા મહાદેવ આવ્યા તો મહાદેવના ભક્તોને ખોટું ન લાગે, પણ સ્વામિનારાયણના દર્શન કરવા કોઈ દેવદેવ આવે એટલે આ તો પક્ષપાત થયો. એવતા ચિત્ન ધરીએ હનુમંત છે સર્વસુખ કરીએ, આ હનુમાન ચાલીસાના ચોપાઈના ગાન સાથે આ માણસ ફરી વખત તમને ગેરમાર્ગે દોરી રહ્યો છે. આ સ્વામી જો શાસ્ત્ર સંગત વાત કરતા હોય તો એ સ્વીકાર્ય હોય, પણ આ લોકોની એક પણ વાત શાસ્ત્ર સંગત હોતી નથી. હનુમાન ચાલીસાની રચના મહાત્મા સંત તુલસીદાસજીએ કરી છે અને એ એમના અનુભવોના આધારે કરી છે. ઓર દેવતા ચિત્ન ધરી એવું ક્યારે લખ્યું કે ભગવાન રામને પણ જેમણે કષ્ટ નથી પડવા દીધું, ભગવાન રામને પણ જ્યારે જરૂર પડી ત્યારે ઊભા હોય એવા કષ્ટભંજન હનુમાનજી મહારાજ, તમારે જ્યારે જરૂર પડે, તમારે સંકટો દૂર કરવા હોય ત્યારે તમે નિત્ય હનુમાન ચાલીસાનું જો પઠન કરતા હો તો ક્યારેય સંકટો નથી આવતા. એટલે તમારે અન્ય કોઈ ઉપાસના કે અન્ય કોઈ તરફ જવાની કોઈ વિરોધ નથી, પણ જ્યારે જ્યારે સંકટો હોય, તમે કુળદેવીને માનતા હો, આપણા આરાધ્યોને પણ માનીએ છીએ, પણ સંકટ પડે ત્યારે ચોક્કસ હનુમાનજીને યાદ કરવા, ત્યારે કોઈનું ચિત્ત નહીં તરત તમારું કામ કરે એવું કોઈ પાત્ર હોય તો એ હનુમાનજી મહારાજ છે. એટલા માટે કીધું છે કે જ્યારે સંકટ પડે ત્યારે હનુમાનજીને યાદ કરવા. એટલે શાસ્ત્ર સંગત વાતો કરો, ખોટી ઉટપટાંગ વાતો આ સમાજને ન શીખવાડો અને સમાજને ભ્રમિત ન કરો. અર દેવતા ચિત્ત ન ધરાય, હનુમાન ચાલીસા સુંદરકાંડમાં આવે છે. એક હનુમાનજીનો આશ્રય હોય એને બીજા કોઈને ચિત્તમાં એનો વિચાર પણ ન કરવો. હનુમાન ચાલીસા વાંચો ને તમને ખ્યાલ આવે, એમાં સર્વોપરિતા બતાવી દીધી તો ન્યાય નિંદા ન કહેવાય. કે સ્વામિનારાયણ વાળા એવું કે સ્વામિનારાયણ સિવાય કોઈને માનવા પૂજવા નહીં, રજોગુણી તમોગુણી દેવોને તો એ નિંદા કરી કહેવાય. તો આનો અર્થ શું છે કે બહુ સરસ છે, એકવાર જરૂર સાંભળજો અને મોકલજો બધી એ ક્લિપો, એને હું હજાર હજાર ધન્યવાદ આપું. નામ નથી લખ્યું,
પણ એ હરિભગત બોલે છે. વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણનો જ્યારે રાસ થતો ત્યારે એ રાસની અંદર માં પાર્વતીજી પણ આવતા, અને એક વખત ભગવાન શિવજી પણ માં પાર્વતી સાથે સ્ત્રીનો વેશ ધરીને એ રાસને જોવા આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ ઓળખી જાય છે અને મહાદેવની ત્યાં એ ચોરી પકડાઈ જાય છે, સ્ત્રી વેશમાં આવ્યા હોય એ પકડાઈ જાય છે. ત્યારે આજે આ ઘટનાની સાક્ષી પૂરતું મંદિર વૃંદાવનની અંદર ગોપેશ્વર મહાદેવ આજે પણ સ્થાપિત છે. એટલે જે શાસ્ત્ર સંગત વાતો છે એને તમે તમારા સ્વામિનારાયણ સાથે જોડી, કે ભગવાન શ્રી કૃષ્ણને નમતા હોય તો સ્વામિનારાયણને કેમ ન નમે. ભાઈ મહાન પુરુષ, તમે સ્વામી છો, સંન્યાસી છો, જો તમે ગુરુમુખ હો તો ભગવત ચરિત્રને સમજી શક્યા હો, અને ભગવત ચરિત્રોને નથી સમજી શક્યા એટલે તમે ભટકી ગયા છો. અને તમને જે લોકોએ ભટકાવ્યા છે એ લોકોને પોતાની દુકાનો ગુજરાતમાં ચલાવવી હતી એટલે ભટક્યા છો. તમે તો ભટક્યા છો પણ સમાજને શા માટે ભટકાવો છો? અને જે ભગવાનના ચરિત્રો છે એની સાથે તમે એક પામર મનુષ્યની કમ્પેરિઝન કરીને શા માટે લોકોને ગેરમાર્ગે દોરો છો? જાગો, તમે પણ સત્ય રાહ પર આવો, તમે પણ સનાતનને સ્વીકારો, સનાતની આરાધ્યનો આદર કરો, અને તમારા ગુરુને તમે ભગવાન માનતા હો તો કોઈ વિરોધ નથી, પણ સર્વે અવતારોના અવતારી બતાવી રહ્યા છો ને ત્યાં વિરોધ છે. તમારા પૂરતા સ્થિમિત હોય તો કોઈને તકલીફ નથી. અત્યાર સુધી ક્યારેય પણ સ્વામિનારાયણ પંથનો વિરોધ ઉઠ્યો નથી.